બેંકની અંદર રૂપિયા નાખ્યા પછી મીટર ચાલુ ચાલુ કે નહીં, કે રોજ જોવા જવું પડે વધ્યા કે નથી વધ્યા. હા, દૂધની અંદર મેળવણ નાખી દો પછી તમે સુઈ જાઓ, સુઈ જાઓ. એકવાર એક બેને ભાઈને કીધું કે તમે મેળવણ નાખી દેજો, કેમ દહીં બનાવવાનું કે નહીં? હારું, હું પિયર જાઉં છું, કાલે સવારે આવી જઈશ. હવે ઓલાએ જિંદગીમાં કોઈ દિવસ નહોતું કર્યું, ઓલી બધું જ તૈયાર કરીને, આ દૂધ આટલું મેળવણ આ નાખી દેજો, બીજું કાંઈ ન કીધું. એ ગઈ અને આ ભાઈએ રાત્રે ટાઈમ મુજબ નાખી દીધું. રાતના સૂતો જ નહીં, દર કલાકે ખોલી ખોલીને જુએ, દહીં થયું કે નહીં, દહીં થયું કે નહીં. અરે ભલામણ, તમે હલાવ હલાવ કરો તો દહીં ન થાય. તું એ સુઈ જા ને એને સુવા દે. સવાર પડી તો કે દહીં ના થયું, તારા મેળવણમાં દમ નથી. મેળવણમાં દમ નથી નહીં, તમારા મેળવવામાં દમ નથી. બેંકની અંદર રૂપિયા નાખ્યા પછી તમારે સુઈ જવાનું. જેટલા વર્ષ માટેની તમારી એફડી થઈ હોય એ પાકે ત્યારે તમારે જોઈ લેવાનું. રોજ 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 ટેન્શન લેવાનું નહીં. એક વિયારધામ ઊભું કર્યા પછી તમે મુંબઈ જઈને શાંતિથી આરામ કરો. રોજ રોજ તમારે અહીંયા આવવાની જરૂર નથી. અહીંયા જેટલા પણ મહાત્મા આવે એમની ભક્તિ થાય. તમારી બેંકમાં, ધર્મની બેંકમાં પુણ્યનું વ્યાજ ચડ્યા જ કરે છે. ગજબ લાભ છે. અમે વીઆર કરતા ડભો આવ્યા, માતરથી નીકળ્યા ખાંધલીને, ખાંધલીની બાજુમાં ડભો, ઉપાસય સરસ મજાનો, રસોડું નહીં, ઘર કેટલા, બે, એક ઘર થોડું સામાન્ય અને બીજું ઘર હતું, બે ભાઈ, સગા ભાઈ નથી, કઝિન ભાઈ છે, પણ સગા ભાઈને ટપી જાય એવો સરસ પ્રેમ. શશિકાંતભાઈ આવીને કહી ગયા કે મારા સાહેબ, મારા ઘરે જ પધારજો, બધો લાભ મને આપજો. અમારા મહાત્મા ગોચરી બોરીને આવ્યા અને પછી મળવા આવ્યા. દુકાન હોવા છતાં દિવસમાં ચાર વાર અને વાતમાંથી વાત નીકળી. શશિકાંતભાઈ, રોજ આટલા મહાત્મા આવે, મને કે સાહેબ 25 થાણા આવે ને ત્યાં સુધી હું અહીંયા રસોડું નહીં બનવા દઉં. 25 એક સાથે 25 મહાત્મા આવશે તો હું એકલો પહોંચી વળીશ. મારા સાહેબ આવો લાભ ક્યાંથી મળે? આફરીન પોકારી જવાય. ગામડામાં રહીને રોજના સાધુ સાધ્વી ઘરમાં આવતા હોય, મનીષભાઈ એક વખત સવાર આવે, પછી બપોર આવે, પછી સાંજે આવે. આમ ભલે આપણા ભાવ ટકી રહીએ છતાં ક્યાંક પ્લસ માઇનસ થઈ જાય ક્યાંક. ચલો ત્રણ ટંગ અલગ અલગ આવે, એક જ ટંગમાં ત્રણ વાર આવે તો, એક ગયા બીજા આવ્યા બીજા, અને એવું પાછું એક મહિના સુધી ચાલે તો. હવે આપણે બાઈ રાખી લ્યો, બીજો વિચાર ના આવે, પણ એક બાઈ માણસ રાખી લઈએ. આપણાથી પહોંચી નથી વળાતું, એની જગ્યાએ પોતે પોતાનો પરિવાર ઉભો રહી જાય અને ત્રણ ટાઈમ 25-25. અમે વીઆર કરતા બોર્સ જ ગયા. સોસાયટી, સુમકીના સોસાયટીમાં છબીલભાઈ છે, છબીલભાઈ માટે મને કોકે સરસ વાત કરી. દુષ્કાળના સમયમાં આ ભાગશાળીએ 1 લાખ મણ ખાસ આજુબાજુની પાંજરાપોળને ભક્તિભાવથી આપીશ. કેવા શ્રાવકો છે, જ્યાં જાઓ ત્યાં કંઈક ને કંઈક પોઝિટિવ મળતું જ રહે, મળતું જ રહે. નો નેગેટિવ, નો બેલેન્સ માઇન્ડ, ઓનલી પોઝિટિવ. કોશિંદરા ગયા, એક જ પાર્ટી. અમારા ગિરીશભાઈ સાધ્વીજી ભગવાનનો જે અપાસરો બનાવ્યો છે, આમ થઈ જાય કે આપણે અહીંયા ચોમાસું કરી લેવું છે. 20 લાખ ના ખર્ચે અદભુત ઉપાસરો, પેલા સાધ્વીજીનો ઉપાસરો બનાવ્યો, પછી પોતાનું ઘર બની રહ્યું છે. અને કોશિંદરામાં પણ ઉપાશ્રયમાં એટલી સરસ, આખો ફેમિલી સવારથી આવી સાંજ સુધી અમારી સાથે ને સાથે. 5 ઠાણા હતા, કદાચ ન આવત તો કોઈ પ્રોબ્લેમ નહોતો થવાનો. માણસ રાખ્યો તો બધું જ થઈ શકતું હતું. નહીં, મહાત્મા પધાર્યા છે, આપણે પહોંચી જવા. કેટલા ગામોની વાત કરું, કેટલા. આ બધા વિયારધામને જોયા પછી મનમાં એક વિચાર એવો આવ્યા કરે છે, વડોદરાથી આસપાસના જેટલા પણ વિયારધામ હોય એનું એક સરસ સંગઠન થવું જોઈએ. અને સંગઠનનો લાભ આજે નહીં, 5 વર્ષે જોવા મળશે. એક પણ વિયારધામ લોસમાં નહીં ચાલતું હોય, એક પણ વિયારધામ લોસમાં નહીં ચાલે.
આ રણુ ગયા, રણુમાં એક જ પાર્ટી આખો વિહારધામ, આ સરસવણી આવ્યા એક જ પાર્ટી વિહારધામ. તમે નહીં માનો, મુંબઈમાં એવા કેટલાય ભાગશાળીઓ બેઠા છે, એને ખબર નથી કે આવો લાભ મળી શકે. મને કોસિંદ્રામાં કીધું કે સાહેબ મહિનામાં 25,000 ખર્ચ છે, 25,000 એક બેનર લગાડી દો. તમને કહું, એક એક પાર્ટી વાલકેશ્વર અને ગોવાલિયા ટેન્કમાં બેઠી છે, 8-8 મહિનાનો ટોટલ લાભ અમને આપી દો. 8 મહિના શું લાભ, 2 લાખ રૂપિયા ને 2 લાખ રૂપિયા તો છોકરાના ભણવામાં નાખી દે રમતા રમતા, તો 2 લાખની અંદર અમને 1,200 સાધુ સાધ્વીને ગોચરી પાણી વપરાવાનો લાભ મળે. અમે આખી જિંદગી કદાચ વિનંતી કરીએ ને તોય અમને નથી મળવાના, એ 8 મહિનાની અંદર મળે. લાઈફ ટાઈમ માટે મારું નામ લખી નાખો. પણ એ ક્યારે બને? સંગઠન હોય તો. 5 જણની મજાની કમિટી બની હોય, એની પાસે જ બધી વાત જાય, પ્લસ માઇનસ લોસ શું ચાલે છે એમની જ જવાબદારી રે. અને અમારા જેવા કેટલાક વ્યવસ્થિત મહાત્માઓ આને જો ઉચકી લે, હું નથી માનતો કે કોઈ જગ્યાએ કોઈ પણ તકલીફ પડી શકે.